નમસ્તે બાળકો હું કટેશિયા મનીષા ઉન્નતિ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કો ધોરણ છ અને વિષય કોમ્પ્યુટર વિશે જોવાનું છે પાઠ પહેલો છે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો પરિચય હાલો આપણે આજે કોમ્પ્યુટર વિશે જાણીએ કે કોમ્પ્યુટરની શોધ કઈ રીતે અને કે ક્યારે થઈ હતી તો કે એનો ઇતિહાસ છે કોમ્પ્યુટરની રચના માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને તેને અલગ અલગ પેઢીઓમાં વિભાજીત કરાય છે અને કોમ્પ્યુટરની પેઢીઓ વિશે ખ્યાલ મેળવીએ મતલબ કે કોમ્પ્યુટરની જ્યારે રચના કરતા હતા ત્યારે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો એ ટેકનોલોજી પ્રમાણે પેઢીઓ દર્શાવવામાં આવી છે તો તેના વિશે માહિતી જોઈએ તો કે પ્રથમ પેઢી છે પ્રથમ પેઢીનો સમયગાળો છે ઓગણીસો છેતાલીસથી ઈસવીસન ઓગણીસો પંચાવનનો તો એ જ ટેકનોલોજીમાં જ્યારે એની વસ્તુ સાધનનો ઉપયોગ કરવામાં આવે ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેને વેક્યુમ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે અહીંયા બાળકો આ જુઓ તો તમને ચિત્ર બતાવે છે વેક્યુમ ટ્યુબનો તો કે હજારો વર્ષ પહેલાં માણસે ડિજિટલ ગણતરી કરવાની જરૂરિયાત ન હતી એટલે કે તે સમયની સમયની સાથે માણસને ગણતરીની જરૂરિયાત જેમ જેમ થઈ તેમ તેમ જુદા જુદા એકમો બના બનાવ્યા કે જે એકમો એબેકસ એટલે કે ગણતરી માટે લખોટા ઘોડી મતલબ જેને મણકા ઘોડી કહીએ છીએ આપણે પછીનું ગણતરી માટે શોધાયેલું હતું નેપિયર બોન્સ ત્રીજું છે સ્લાઇડ રૂલર્સ પાંચમો પછીનું છે પાસ્કલાઇન પછી એનાલિટિક એન્જિન પછી પંચકાર્ડ વગેરે જેવાનો ઉપયોગ થતો હતો ત્યારબાદ ઓગણીસો વીસની આસપાસ વેક્યુમ ટ્યૂબ શોધાય કે આ કોમ્પ્યુટરોનો શોધ પછી એને ઓગણીસો વીસમાં વેક્યુમ ટ્યુબનું શોધ થઈ જે ઇલેક્ટ્રોનિક સાધન છે જેને કોમ્પ્યુટર સાથે ઉપયોગ કરી ગણતરીમાં ઝડપથી વધારો કર્યો હવે કેટલું ઝડપથી વધારો થયો તે આપણે નીચે જોવા મળશે તો કે પહેલી પેઢીના કોમ્પ્યુટર વેક્યુમ ટ્યુબને નિર્વતા નલિકા એટલે કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં અમેરિકન એન્જિનિયર જેપી એક્ટર અને જોહોન મોકલીએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક ગણતરી કરવા માટેનું યંત્ર એટલે કે એની આંખ જેને કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેન્ક્યુલેટર વિકસાવ્યું હતું જે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી માટેનું સાધન છે પછી જોઈએ કે ગણતરી કરવી એટલે કોમ્પ્યુટરની જેમ એની આંખ એને સૌ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવેલ છે તો કે ગણમ ગણતરી કર કરવી એટલે કે કોમ્પ્યુટર થાય પછી જેમ કે એની આંખ છે એ સૌ પ્રથમ કોમ્પ્યુટર તરીકે ઓળખાયું એની આંખ એક મોટો ઓરડા જેવડું હોય છે જેનું રોકાણ ટૂંકમાં એ જે મશીન કોમ્પ્યુટર છે જે એક આખા ઓરડામાં સમાય તેવડું છે તો તેમાં આશરે અઢાર હજાર જેટલી વેક્યુમ ટ્યુબ વપરાયેલી હતી અને પછી એની સ્પીડ છે એક સેકન્ડમાં પાંચ હજાર સરવાળા બાદબાકી કરતાં ત્રણસોને પચાસ ગુણાકાર અને પચાસ ભાંગાકાર જેવી સ્પીડમાં એ કાર્ય એટલે કે ક એની ભાંગાકાર કરવાની ક્ષમતા ધરાવતું હતું પછી જેના કારણે એની આંખનો સમાવેશ પહેલી પેઢીને થયો હતો પછીની જોઈએ છે બીજી પેઢી જેને કે બીજી પેઢી છે તેમાં ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તેના વિશે જોઈએ કે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ થયો હતો આ જે પિન જેવો આકાર આપણે દેખાય છે તે ટ્રાન્ઝેક્શર ટ્રાન્ઝેક્શર છે તો જે વેક્યુમ ટ્યુબ કરતાં વીસ ગ બસ્સો ગણું વેક્યુમ ટ્યુબ કરતાં બસો ગણું નાનું હતું પહેલી પેઢીના કોમ્પ્યુટર કરતાં બીજી પેઢીના કોમ્પ્યુટરની પ્રોસેસિંગની ઝડપ પણ વધવા લાગી મતલબ કે જે આપણે સ્પીડ હતી તેમાં વધારો થયો અને ઓગણીસો ને અડતાલીસમાં વિલિયમ્સ સોકલીએ ટ્રાન્ઝિસ્ટરનો શોધ કરી હતી તો કે અઢાર ઓગણીસો ને અડતાલીસમાં વિલિયમ્સ ટ્રા ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી જ્યારે બીજી પેઢીના કોમ્પ્યુટર આપણે અહીંયા જોવા મળે છે કેવા દેખાતા હતા પછી જોઈએ બાળકો ત્રીજી પેઢીના કોમ્પ્યુટર તો કે તેમાં ઓગણીસો ને અઠાવનમાં જે કે ક્લિબીએ ચિપ્સની શોધ કરી આપણી સામે અહીંયા દે દેખાય છે કે ચિપ્સ કેવા ટાઈપની છે તો આઈસી તરીકે ઓળખવામાં આવે છે એ ચિપ્સને તો કે એ ચિપ્સનું પૂરું નામ છે આઈસી આઈસી મતલબ એન્ટીગ્રેટેડ સર્કિટ અને એક ચિપ્સ પર તેણે ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો બેસાડ્યા અને ત્રીજી પેઢીના કોમ્પ્યુટર ખૂબ જ નાના થતા ગયા જેમ જેમ બાળકો જો પેઢીના ટેકનોલોજીનો ઉપયોગ થતો જશે તેમ તેમ કોમ્પ્યુટરના કદમાં સ્પીડમાં ફેરફાર તમને જોવા મળતા હશે કદમાં ઘટાડો થતો જશે અને સ્પીડમાં વધારો થતો જશે તો ત્રીજી પેઢી પેઢીના કોમ્પ્યુટર ખૂબ જ નાના બન્યા અને સસ્તા પણ બન્યા અને આ પેઢીના કોમ્પ્યુટરની કાર્યક્ષમતા બીજી પેઢી કરતાં પણ વધુ છે તેવી જ રીતે બાળકો જોઈએ ચોથી પેઢી ચોથી પેઢીમાં છે હાલના કોમ્પ્યુટર એટલે કે અત્યારે જે આપણે વાપરીએ છીએ તે ચોથી પેઢીના કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે જેમાં આઈ એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેગ્રેટેશન્સ ટેકનોલોજીનો ઉપયોગના કારણે તે માઇક્રો પ્રોસેસર ચિપ્સ લ લખાવી હતી અને આપણી સામે દેખાવામાં આવે છે કે આ જે છે માઇક્રો પ્રોસેસર ચિપ્સ હવે જે આપણે વેક્યુમ ટ્યુબ પછી ટ્રાન્ઝેક્શર પછી ઇન્ટીગ્રેટેડ સર્કિટને હવે આપણે માઇક્રો પ્રોસેસર ચિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે હાલના કોમ્પ્યુટરમાં આપણે ચિપ્સ વાપરીએ છીએ અને એ ચી ચિપ્સ પર લાખોની સંખ્યા ઇલેક્ટ્રોનિક ઘટકો રહેલા છે આની ઉપરની સાઈડમાં જે ઓગણીસોને ઓગણસિત્તેર માટે ટેડ હો હોફ નામના વૈજ્ઞાનિકે માઇક્રો પ્રોસેસર ચિપ્સની શોધ કરી હતી જે માનવ મગજની જેમ જ કાર્ય કરતું હતું હાલના કોમ્પ્યુટર પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસી કહેવામાં આવે છે જેમાં માઇક્રો પ્રોસેસર ચીપનો ઉપયોગ થાય છે એટલે કે હાલના કોમ્પ્યુટર છે એને પીસી તરીકે એટલે કે પર્સનલ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે અને જેમાં માઇક્રો પ્રોસેસર ચીપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે હવે પછી જોવો બાળકો આપણી સામે અત્યારે અહીંયા ચોથી પેઢીના એટલે આપણે હાલમાં જે વાપરીએ છીએ તે જ કોમ્પ્યુટરનું ચિત્ર પણ બતાવે છે હવે આપણે જોઈએ કે પાંચમી પેઢીના કોમ્પ્યુટરમાં હાલ કૃત્રિમ બુદ્ધિ ધરાવતા કોમ્પ્યુટર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે મતલબ કે પાંચમી પેઢીના જે કોમ્પ્યુટર છે હવે આવશે પાંચમી પેઢીના કોમ્પ્યુટર શોધાઈને આવે તો કેવી રીતના કૃત્રિમ બુદ્ધિ એટલે કે આપણે માણસ જેવી બુદ્ધિ ધરાવીએ છીએ તેવી એવી જ રીતે એની બુદ્ધિ ધરાવે તેવો કોમ્પ્યુટરને શોધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે આપણે કેમ આપણી જાતે કોઈ કાર્ય હોય તો વિચારીને કરવા માંડીએ છીએ આ પછી આ તો એવી કૃત્રિમ બુદ્ધિનું આપણે જે કોઈ લખીએ કે બોલીએ કે કોમ્પ્યુટર વાંચી કોમ્પ્યુટર વાંચી શકે છે મતલબ કે આપણે જે કંઈ બોલ્યું હોય જે કંઈ લખ્યું હોય જે અત્યારે ને ટેકનોલોજીમાં તે કોમ્પ્યુટર નથી ઓળખી શકતું કે આપણે શું લખ્યું છે આપણે શું બોલીએ છીએ તો એવો શોધ થઈ રહ્યો છે કે આપણે લખીએ અને બોલીએ તે કોમ્પ્યુટર સીધું સમજી શકે બોલી શકે અને જરૂરિયાત પ્રમાણે તે પ્રોગ્રામમાં ફેરફાર પણ કરી શકે છે મતલબ કે કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો એરર આવી છે તો તેની રીતે જે એરરને સોલ્વ કરી અને આગળ વધારે છે કાર્ય આ માટે ચિપ્સ પર લાખોની સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટરનો તથા અન્ય ઘટકો લગાડવા પડશે એટલે પછી કોમ્પ્યુટર એ શું છે તો કે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ માટેનું સાધનો બનેલું છે કોમ્પ્યુટરનો ઉપયોગ તો કે આપણે જોઈએ છીએ કે તે ઘણી જગ્યાએ ઉપયોગ છે જેમ કે વેપાર વાણિજ્ય ક્ષેત્રે બેંક ક્ષેત્રે કેળવણી ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે હવામાન અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે પછી ટેકનોલોજી ટેલિફોન ક્ષેત્રે છે શૈક્ષણિક ક્ષેત્રે વગેરે ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી છે તો આપણે જોયું કે બાળકો આ સાત પ્રકાર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાની જગ્યા બતાવેલી છે તો સાતે સાત જગ્યાએ આપણે જોઈએ છે કે ખૂબ જ એનો ઉપયોગ કરીએ છે થાય છે હવે પછી કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ તો કે કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો કે પહેલી લાક્ષણિકતા છે એ ઝડપ જે કે કોમ્પ્યુટર કોઈ પણ કાર્ય માટે તેની ઝડપ અદ્ભુત છે તે અત્યંત જટિલ ગણતરી પર ખૂબ જ ઓછા સમયમાં કરી આપે છે મતલબ કે કોમ્પ્યુટરની સ્પીડ જે છે જે અત્યંત જટિલ ગણતરી એટલે ખૂબ જ મોટી ગણતરી હોય તો એ સેકન્ડોમાં કરી અને ખૂબ જ ઓછા સમયમાં કરી અને આપણી સામે રજૂ કરે છે પછી બીજું છે એની લાક્ષણિકતા થકના થાક ન લાગવો તો કે જોઈએ બાળકો કે આપણે કોઈપણ કાર્ય કરીએ છીએ તો એમાં આપણે થાકને અનુભવીએ છીએ જ્યારે કોમ્પ્યુટરને કોઈપણ પ્રકારનું કાર્ય તમે દો છો તેને થાક લાગતો નથી એટલે કોમ્પ્યુટરને થાક નથી લાગતો ને તે લાંબા સમય સુધી કામ કરી શકે છે કારણ કે તે એક મશીન છે પછી ચોકસાઈ તો કે જ્યારે બાળકો કોમ્પ્યુટર કોઈ પણ ભૂલ કર્યા વિના સતત કાર્ય કરે છે તમે જેટલું એને કાર્ય આપો છો એ કોઈ પણ ભૂલ કર્યા વિના સતત કાર્ય કરે છે કોઈ પણ જો ખોટી માહિતી અપાઈ ગઈ હોય તો તે ભૂલ કરે છે મતલબ કે આપણે જ્યારે એનામાં માહિતી ખોટી આપીએ તો જ એ ભૂલ દેખાય છે બાકી એ કોઈ પ્રકારની ભૂલ કરતું નથી ચોકસાઈવાળું વાળું કાર્ય કરે છે પછીની એની ચોથી લાક્ષણિકતા છે કાર્યક્ષમતા તો તે જ ખૂબ જ લાંબા સમય સુધી કાર્ય કરી શકે છે અને માહિતી કોઈપણ સ્વરૂપે હોઈ શકે પણ તેની કાર્યક્ષમતામાં કોઈ બદલાવો થતો નથી મતલબ કે એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે છે લાંબા સમય સુધી તમે એને ચોવીસ કલાક ચાલુ રાખો તો ચોવીસે કલાક એ સતત કાર્ય કર્યા કરે છે પણ એની ગમે તે માહિતી હોય અને સમય છતાં હોવા છતાં પણ એમાં કોઈ પણ બદલાવ થતો નથી જે કાર્ય આપ્યું છે તે જ કાર્ય ચોકસાઈપૂર્વક કરે છે પછી એની ક્ષમતા પછી જોઈએ કે કોમ્પ્યુટર અત્યંત વિશાળ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકે છે અને સંગ્રહ કરેલી માહિતીને લાંબા સમય સુધી નાશ પામતી નથી મતલબ કે એની સંગ્રહ ક્ષમતા પણ વધારે છે એને તમે વર્ષોના વર્ષો સુધી સંગ્રહી રાખો તો પણ તે માહિતી તેવી જ અને તેવી જ આપણે પાછી મળે છે એમાં કોઈ પણ માહિતીમાં નાશ થતો નથી હવે આપણે જોઈએ છીએ કોમ્પ્યુટરના કાર્યો તો કે કોમ્પ્યુટરના કાર્યો બાળકો આપણે આગલા ધોરણમાં પણ જોઈ ગયા છીએ છતાં પણ આપણે એને જોઈએ છીએ કે પહેલે એના કાર્યો છે કે કોમ્પ્યુટર તેના દરેક ભાગોથી કામ કરે છે મતલબ કે એના અલગ અલગ ભાગો છે ત્રણ ભાગમાં વેચાયેલ વેચાયેલું છે પણ એ ભાગો પ્રમાણ કાર્ય કરે છે અને કોમ્પ્યુટરના કાર્યના આધારે ત્રણ ભાગોમાં વેચાયેલું છે પહેલું છે ઇનપુટ બીજું છે પ્રોસેસિંગ ત્રીજું છે આઉટપુટ તો કે ઇનપુટ એટલે શું છે કે કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવેલી માહિતીને જેને ઇનપુટ કહેવાય છે જે સાધનો દ્વારા કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તેને ઇનપુટ સાધન કહેવામાં આવે છે મતલબ કે જે પણ માહિતી કોમ્પ્યુટરમાં આપણે આપીએ છીએ તેને ઇનપુટ કહેવાય છે અને જે સાધન દ્વારા આપવામાં આવે છે તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે પછી જે કોમ પ્રોસેસિંગ તો કે પ્રોસેસિંગ એટલે શું કે આપણે જે કોઈ પણ માહિતી ઇનપુટ કરી છે એટલે કે કોઈ પણ કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી હોય તેને પર જે કાર્ય કરે છે બરાબર તેને પ્રોસેસિંગ કહેવાય છે જે સાધન દ્વારા માહિતી પર કાર્ય થાય છે તે સાધનને પ્રોસેસિંગ ડિવાઇસ કહેવાય છે પછીનું જોયું કે પ્રોસેસિંગ ડિવાઇસ એટલે ક્યુ છે તો કે સીપીયુ પછી આઉટપુટ હવે કોમ્પ્યુટરમાં આપણે જે માહિતી ઇનપુટ કરી એના ઉપર પ્રોસેસ થઈએ બાદ જે આપણે માહિતી દેખાય છે તેને આઉટપુટ કહેવાય છે એટલે કે કોમ્પ્યુટરમાં કાર્ય થયા બાદ જે માહિતી આપણી સામે મળે છે તેને આઉટપુટ કહેવાય છે જે સાધન દ્વારા આપણે એ આઉટપુટ જોવા મળતું હોય તે સાધનને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે જેવું કે આઉટપુટ સાધન એટલે કે મોનિટર પ્રિન્ટર અને સ્પીકર આપણી સામે કોમ્પ્યુટરનું કાર્યક્ષમતા પણ બતાવેલી છે સીપીયુ છે સીપીયુમાં જો આ બાજુ જોઈએ તો આ છે ઇનપુટ ભાગ બરાબર અહીંયાથી માહિતી આપણે ઇનપુટ કરી એટલે એ સૌ પ્રથમ આ જે કંટ્રોલ યુનિટમાં જશે તે કંટ્રોલ યુનિટ સમગ્ર યુનિટમાં જે પ્રકારનું કાર્ય હશે એ અન્ય વિભાગમાં મોકલશે માનો કે સ્ટોરેજ હશે તો મેમરીમાં મોકલશે ગાણિતિક કાર્યો હશે તો આ એલયુમાં મોકલશે પછી આ પ્રોસેસ થયા બાદ આપણે સામે શું જોવા મળશે આઉટપુટ ડિવાઇસ મતલબ આઉટપુટ પછી જોઈએ કોમ્પ્યુટરના પ્રકારો તો કે કોમ્પ્યુટરના પ્રકારો ક્યાં ક્યાં છે તો કે સુપર કોમ્પ્યુટર એટલે કે પહેલું પ્રકાર છે એટલે કે કોમ્પ્યુટરના કદ કિંમત ઉપયોગિતા ઝડપ તથા ક્ષમતાને આધાર તેના પ્રકારો પાડવામાં આવેલ છે અને વર્ગીકરણ ભાગ પાડવામાં આવેલા છે પહેલું છે તો કે સુકર સુપર કોમ્પ્યુટર ખૂબ જ મોટા કદનું છે અને એનું જે કામ છે એને બીજા નામે રાક્ષસ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે મોન મોન્સોર્સ એટલે રાક્ષસ પણ કહેવામાં આવે છે અત્યંત જટિલ પ્રકારની કાર્યો જે હોય મોટા અને એને ચોકસાઈપૂર્વક કરવા માટે આપણે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ જે પીસી જે કામ કરે છે જે વીસ કલાક લઈએ છીએ તો તે સુપર કોમ્પ્યુટર માત્ર દસ સેકન્ડમાં જ કરી આપે છે એટલે કે હવામાનની આગાહી હવામાન આગાહી સંરક્ષણ ટેકનોલોજી તથા વૈજ્ઞાનિક સંશોધન માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તેવી જ રીતે એનો બીજો પ્રકાર છે મેઇન ફ્રેમ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર એ સુપર કોમ્પ્યુટર કરતાં નાનું છે અને તે પરંતુ તે ઝડપથી અને મોંઘું છે મતલબ કે એના કરતાં એનો કદ નાનો છે પરંતુ એ સ્પીડમાં ઝડપ છે અને કિંમતમાં એ મોંઘું છે અને એકસાથે સો પીસીમાં કાર્ય કરવા કરતાં લોકોને કાર્ય એક જ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કાર્ય કરી આપે છે મતલબ કે એક સાથે સો પીસી એવા અલગ અલગ કાર્ય કરતાં લોકોનું જે કાર્ય હોય તે એક જ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર તરીકે કાર્ય કરી શકાય છે તો કે સો માણસો જેમ અલગ અલગ કાર્ય કરતા હોય તો એક જ પીસીમાં જોઈન્ટ કરી અને આપણે કરી શકીએ મોટાભાગના ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક સાધન સમાન તથા અન્ય યંત્રો બનાવવા માટે ઉપયોગ થાય છે અને મોટી મોટી સંસ્થાઓમાં ડેટાનો સંગ્રહ તથા પૃથ્થકરણ માટે ઉપયોગી થાય છે પછી જોવો બાળકો મિની કોમ્પ્યુટર તો કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કરતાં આપણે કોમ્પ્યુટર ઘણા નાના અને સસ્તા છે મતલબ કે આપણે જે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર જોયું તો એના કરતાં એ કદમાં તો નાના છે પણ કિંમતમાં પણ સસ્તા છે તે એક સમયે દસથી વધારે લોકો તેના પર કાર્ય કરી શકે છે મતલબ કે આ મિની કોમ્પ્યુટર છે તો કે એક જ સમયે એકથી વધારે એટલે કે દસથી વધારે જે માણસો હોય તો એક સાથે કાર્ય કરી શકે છે મેનફેમ કોમ કોમ્પ્યુટરની જેમ જ મિની કોમ્પ્યુટર પણ બેંકમાં વ્યાપારિક વિષયક સંસ્થાઓ સરકારી કચેરીઓમાં પણ એનો ઉપયોગ કરે છે પછીનો છે બાળકો પર્સનલ કોમ્પ્યુટર તો કે પર્સનલ કોમ્પ્યુટરનો ઉપયોગ ઘર ઓફિસ શાળા તથા ઓફિસમાં થાય છે મિની કોમ્પ્યુટર કરતાં તેની કિંમત ઘણી ઓછી હોય છે અને એક જ સમયે એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે જેમ મિની કોમ્પ્યુટરમાં શું થાય છે એક સમયે દસથી વધારે વ્યક્તિઓ કાર્ય કરી શકે છે જ્યારે પર્સનલ કોમ્પ્યુટરમાં શું છે એક સમયે એક જ વ્યક્તિ કાર્ય કરી શકે છે ડોક્યુમેન્ટ તૈયાર કરવા સંગ્રહ કરવા હિસાબ કરવા સંગીત સાંભળવા માટે વગેરે માટે ઉપયોગી છે ને પર્સનલ કોમ્પ્યુટરના ત્રણ પ્રકાર છે જે નીચે મુજબ છે તો કે પહેલું છે મે ડેસ્કટોપ બીજું લેપટોપ ત્રીજું પામટોપ હવે છે આપણે જે બાળકો વાપરીએ છીએ અને એનો ચિત્ર આપણે ઉપર દેખાય છે એલ ઇડી ક્રિસક્રીન